વિદ્યાર્થીની બહેનો બીએસએમ ફાઈવની અંદર આપણે આ ચર્ચા કરીએ છીએ એ છે ઇજારા વિશેની, અને ઇજારા વિશેની ચર્ચામાં આપણે ઇજારાના શું લાભ છે એના વિશેની ચર્ચા કરી હતી. ખરેખર તો ઇજારા વિશેના જે લાભ છે એ સાથે સાથે ઇજારાના કેટલાક દૂષણો પણ સમાયેલા છે. કોઈ પણ વસ્તુમાં બે બાબતો સણગ્રેલી છે, એના લાભ અને ગેરલાભ બે વસ્તુ સાથે રહેલી છે. અહીંયા આપણે એને બરાબર ધ્યાનથી અભ્યાસ કરીએ તો એમ કહી શકાય કે ઇજારાના પણ કેટલીક મર્યાદાઓ છે, ઇજારાના પણ કેટલાક દૂષણો છે, અને એને કારણે એની મર્યાદા કે દૂષણોને કારણે કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. ઇજારાના લીધે જે કેટલીક ખરાબ અસરો જન્મે છે, જેને લીધે સમાજના કલ્યાણમાં ઘટાડો થાય છે, એને ઇજારાના દૂષણો તરીકે ઓળખવામાં આવે છે. ઇજારાના કેટલાક દૂષણો, કેટલાક અનિષ્ટો આ મુજબ આપણે ગણાવી શકીએ. પહેલું દૂષણ કે પહેલું અનિષ્ટ કે પહેલી મર્યાદા છે ઓછું ઉત્પાદન. ઇજારદાર કિંમત ઉપર અંકુશ ધરાવતો હોવાથી ઘણીવાર વસ્તુના પુરવઠા ઉપર અંકુશ મૂકી વધુ ભાવ રાખી નફો મેળવવાનો પ્રયત્ન કરે છે. આથી પેઢીની ઉત્પાદન શક્તિનો પૂર્ણ ઉપયોગ થઈ શકતો નથી, પ્રજાને પૂરતા પ્રમાણમાં ચીજવસ્તુઓ વાપરવા મળતી નથી. તેથી રાષ્ટ્રીય ઉત્પાદન ઓછું થવાથી વિકાસનો દર પણ મંદ રહે છે. બીજું એનું દૂષણ, બીજી એની મર્યાદા છે ગ્રાહકોનું શોષણ અને કિંમત ઉપર અસર. ઇજારદારનો કિંમત ઉપર અંકુશ હોવાથી ઘણીવાર વસ્તુના સરેરાશ ખર્ચ કરતાં પણ ગ્રાહક પાસેથી ઊંચી કિંમત વસૂલ કરે છે અને હલકી ગુણવત્તાનો માલ આપે છે. પરિણામે ઇજારદાર ગ્રાહકોનું શોષણ કરી અઢળક નફો કમાય છે. ઇજારામાં હંમેશા સરેરાશ આવક કરતાં સીમાંત આવક ઓછી હોવાથી જ્યારે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ દ્વારા સમતુલા પ્રાપ્ત થાય છે ત્યારે પ્રવર્તમાન કિંમત સીમાંત ખર્ચ કરતાં ઊંચી હોય છે. સીમાંત ખર્ચ બરાબર કિંમત હોય ત્યારે ગ્રાહકને જેટલો અધિક સંતોષ મળે તેના કરતાં કિંમત વધુ હોય ત્યારે ઓછો અધિક સંતોષ પ્રાપ્ત થાય છે. ત્રીજી મર્યાદા છે ઉત્પાદનના સાધનોનું શોષણ. ઇજારામાં શ્રમ તથા ઉત્પાદનના અમુક સાધનો ખરીદનાર ઇજારદાર એક જ હોવાથી ઉત્પાદનના સાધનોનું ઘણીવાર શોષણ કરવામાં આવે છે. એટલે કે અહીંયા ઉત્પાદનના સાધનોને તેની સીમાંત ઉત્પાદકતા કરતાં ઓછું વળતર ચૂકવી શોષણ કરવામાં આવે છે. પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદનના દરેક સાધનને તેના સીમાંત ઉત્પાદકતા જેટલો બદલો મળે છે. જ્યારે ઇજારામાં સાધનની ગરજનો લાભ લઈ શોષણ કરવામાં આવે છે, જે સામાજિક કલ્યાણની દ્રષ્ટિએ અન્યાય છે. ઇજારદાર પેઢી હરીફાઈની સરખામણીમાં ઓછું ઉત્પાદન કરી ઉત્પાદનના સાધનોની માંગ ઘટાડી નીચા વેતને શોષણ કરે છે. આ એક ખૂબ અગત્યની મર્યાદા છે. ચોથી મર્યાદા છે આર્થિક અસમાનતા. ઇજારદાર એક બાજુ ગ્રાહકોને હલકા પ્રકારની વસ્તુ આપી ઊંચી કિંમત રાખી ગ્રાહકોનું શોષણ કરી અઢળક નફો મેળવે છે, તો બીજી બાજુ ઉત્પાદનના સાધનોને તેની સીમાંત ઉત્પાદકતા કરતાં ઓછું વેતન ચૂકવી તેમના શોષણ દ્વારા
ઉત્પાદન ખર્ચ ઘટાડી અટડક નફો મેળવે છે. બીજા શબ્દોમાં કહીએ તો નીચા ખર્ચે તૈયાર કરેલી વસ્તુ ગ્રાહકને ઊંચી કિંમતે વેચી અઢળક નફો મેળવે છે. આને પરિણામે સમાજમાં આર્થિક અસમાનતા વધે છે. સમાજના નાનકડા ઇજારદાર વર્ગ પાસે અઢળક સંપત્તિ એકત્રિત થાય છે. જે સમાજ વિશાળ ગ્રાહક અને ઉત્પાદનના સાધનોના શોષણ દ્વારા એકઠી કરાયેલી હોય છે. પાંચમી મર્યાદા છે શોધખોળો તરફ દુર્લક્ષ. સામાન્ય રીતે ઇજારદાર પેઢીને હરીફાઈનો ભય નહીં હોવાથી તે વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઘટાડે તેવી શોધખોળો કરવા ખાસ પ્રયાસો કરતી નથી. તે નવા યંત્રો, નવી પદ્ધતિઓ કે આધુનિક પરિવર્તનો પોતાના એકમમાં અપનાવવા તરફ દુર્લક્ષભરી મનોવૃત્તિ સેવે છે. આથી ગ્રાહકોને સસ્તી કિંમતે વૈવિધ્યયુક્ત વસ્તુઓ મળી શકતી નથી. દેશની પ્રજાને ટેકનિકલ પરિવર્તનોના લાભથી વંચિત રહેવું પડે છે. ઇજારદાર પેઢી પોતાના યંત્રો જ્યાં સુધી પૂરેપૂરા ઘસાઈ ન જાય ત્યાં સુધી સામાન્ય રીતે નવા શોધાયેલા યંત્રોનો વપરાશ કરવા તૈયાર થશે નહીં. જ્યારે હરીફાઈમાં અન્ય પેઢી નવા સાધનો વાપરી ઉત્પાદન ખર્ચ ઘટાડે કે વસ્તુની ગુણવત્તા સુધારે તો તરત જ બીજી પેઢીઓએ ટકી રહેવા માટે નવી શોધોનું અનુકરણ કરવું જ પડે છે. આથી જ કહેવાય છે કે ઇજારદાર ધારે તો શોધખોળોને વેગ આપવા માટે શક્તિ ધરાવે છે, પરંતુ વાસ્તવમાં તે હરીફાઈના ભયના અભાવે શોધખોળો તરફ દુર્લક્ષ એવી ટેકનિકલ પ્રગતિને અવરોધે છે. પછીનો મુદ્દો છે મર્યાદાનો, નવી સાહસિકોના પ્રવેશ અવરોધાય. શક્તિશાળી એવા ઇજારદારો અનેક વ્યાજબી તથા ગેરવ્યાજબી રીતરસમો અપનાવી પોતાના ઇજારા ચાલુ રાખવા નવા હરીફોને ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશવા દેતા નથી. આથી નવા સાહસિકોને આગળ આવવાની તકો પ્રાપ્ત થતી નથી. જૂના ઇજારદારો નવા યોજકો સામે ગળાકાપ ભાવનીતિ અપનાવવામાં આવે છે. ગળાકાપ ભાવનીતિ અમલમાં મૂકી ઉગતા જ નવા સાહસિકોને કચડી નાખવાનો પ્રયાસ કરે છે. ભૂતકાળમાં અઢળક નફો કમાયેલા યોજકો ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઘણીવાર નીચી કિંમતે વસ્તુ વેચી એક વખત નવા યોજકોને દૂર કરી ત્યારબાદ ફરીથી ભાવ વધારો કરી લે છે. સાતમી મર્યાદા એની છે રાજકારણ પર અસર. આર્થિક રીતે શક્તિશાળી ઇજારદારો આર્થિક ક્ષેત્ર ઉપર ઉપરાંત આર્થિક ક્ષેત્ર તો ખરું જ ઉપરાંત રાજકારણ ઉપર પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ ધરાવતા હોય છે. તેઓ પોતાને મળેલા ઇજારાઓ ટકાવવા અને નવા હરીફોને પરવાના મળતા અટકાવવા પોતાના ખર્ચે લોકસભામાં વ્યક્તિગત ઉમેદવારો ઊભા રાખે છે. તે દરેક પક્ષને ચૂંટણી ફંડમાં લાખો રૂપિયા આપે છે. આને લીધે ઇજારદારો રાજકારણ ઉપર પણ અંકુશ ધરાવે છે. આપણા ચૂંટાયેલા ઉમેદવારો તેમના ઓબ્લિગેશન નીચે હોવાથી તેમની સમાજનું અહિત કરતી પ્રવૃત્તિઓ સામે પણ કડક પગલાં લઈ શકતા નથી. તેઓ પ્રજાહિતને બદલે ઇજારદારોના હિતનું રક્ષણ કરતા પ્રયાસ કરતા હોય છે. આથી જ ભારતમાં નિમાયેલા ઇજારશાહી તપાસ પંચે રાજકીય પક્ષોને ચૂંટણી ફંડમાં પૈસા નહીં આપવા હિમાયત કરી હતી. આઠમી મર્યાદા છે સાધનોની અયોગ્ય ફાળવણી. ઇજારામાં હરીફાઈનો ભય નહીં હોવાથી પેઢી બિનકાર્યક્ષમ હોય તો પણ ઊંચી કિંમત લઈ બજારમાં લાંબા સમય સુધી ટકી શકે છે.
પૂર્ણ હરિભાઈમાં પેઢી વસ્તુની કિંમત નક્કી કરી શકતી નથી. તેણે તો ઉદ્યોગ દ્વારા નક્કી થયેલી કિંમત સ્વીકારીને જ ઉત્પાદન અંગેનો નિર્ણય લેવાનો હોય છે. જ્યારે ઇજારદાર વસ્તુની કિંમત નક્કી કરી શકે છે. આમ બિનકાર્યક્ષમ પેઢી પણ ઇજારામાં ટકી શકતી હોવાથી ઉત્પાદનના સાધનોની અયોગ્ય ફાળવણી થાય છે. ઇજારાનું અનિષ્ટ ગણો, ઇજારાની મર્યાદા ગણો, ઇજારાનું દૂષણ કરો, એનો નવમો મુદ્દો છે આર્થિક અસ્થિરતા. ઇજારદાર ફુગાવા દરમિયાન કૃત્રિમ અછત સર્જીને ફુગાવાને વધુ વિસ્તૃત બનાવે છે. જ્યારે મંદીમાં ઉત્પાદન બંધ કરી બેકારીનો ભય રાખ્યા વિના ભાવ ઘટાડો રોકવા પ્રયાસ કરે છે. આમ અસ્થિરતાને રોકવાને બદલે પોષનાર નીકળે છે. બીજી રીતે પણ અર્થતંત્રમાં ઇજારાને લીધે એક બાજુ મર્યાદિત ધનવાનોની આવક વધતી જાય, જેમની સીમાંત વપરાશ વૃત્તિ ઓછી હોવાથી બચતો રોકાણમાં પરિણમે છે, તેથી ઉત્પાદન એક બાજુ વધે છે, પરંતુ બીજી બાજુ ઉત્પાદનના સાધનોનું તથા ગ્રાહકોનું શોષણ થવાથી વપરાશ વધી શકતી નથી. પરિણામે અસરકારક માંગનો અભાવ અર્થતંત્રને મંદીની ઊંડી ખાઈમાં ધકેલે છે. દસમી મર્યાદા છે એની, ગ્રાહકોની સર્વોપરિતા ટકતી નથી. સ્વતંત્રતા અને સર્વોપરિતા એ બંને વચ્ચે ભેદ છે. પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી ગ્રાહકોની ઈચ્છા પ્રમાણે થાય છે. જ્યારે ઇજારામાં ઉત્પાદનના સાધનો ગ્રાહકોની ઈચ્છા પ્રમાણે નહીં પણ ઇજારદારની ઈચ્છા પ્રમાણે ફાળવવામાં આવે છે. ઇજારદાર દ્વારા તૈયાર થતી વસ્તુથી ગ્રાહકોને ચલાવવું પડે છે. અને છેલ્લી મર્યાદા છે વેચાણ ખર્ચ. પૂર્ણ હરીફાઈમાં જરા પણ વેચાણ ખર્ચ આવશ્યક નથી. જ્યારે ઇજારદાર પેઢી પોતાની પ્રતિષ્ઠા વધારવા, રાજકીય સહાનુભૂતિ મેળવવા કેટલાક પ્રકારનું વેચાણ ખર્ચ કરે છે. અલબત્ત આ વેચાણ ખર્ચ એક પ્રકારનો સામાજિક દુર્વ્યય છે અને ઇજારદારને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે એ વેચાણ ખર્ચ વધારી અને પોતાની ચીજવસ્તુની જાહેરાત કરે છે, અને જાહેરાત કરીને એ વેચાણ ખર્ચ એ એક પ્રકારનો સામાજિક દુર્વ્યય છે એમ કહેવામાં આવે છે. આપણે ઇજારાના ખૂબ વિસ્તૃતપણે દૂષણોની મર્યાદાઓની ચર્ચા કરી. લગભગ 10-11 મુદ્દાઓ છે. એ છે ઓછું ઉત્પાદન, ગ્રાહકોનું શોષણ, ઉત્પાદનના સાધનોનું શોષણ, આર્થિક અસમાનતા, શોધખોળો તરફ દુર્લક્ષ, નવા સાહસિકોનો પ્રવેશ અવરોધાય, રાજકારણ પર અસર, સાધનોની અયોગ્ય ફાળવણી, આર્થિક અસ્થિરતા, ગ્રાહકોની સર્વોપરિતા ટકતી નથી, અને છેલ્લો મુદ્દો છે વેચાણ ખર્ચ. આ વિવિધ મુદ્દાઓની આપણે ચર્ચા કરી અને ઇજારદારના દૂષણો કે અનિષ્ટો વિશે ખૂબ લંબાણપૂર્વક ચર્ચા કરી. આ ઇજારદારના દૂષણો અથવા તો અનિષ્ટો અથવા મર્યાદાઓ પણ ઘણીવાર પૂછાતી હોય છે, એને તૈયાર કરવા માટેની કોશિશ કરજો. હાલ હું આ ચર્ચાને વિરામ આપું છું.